છેલ્લા 37 વર્ષથી અંબાજી ત્રિશુળિયા ઘાટ પર આઈટીઆઈની ચાનો કેમ્પમાં ભક્તોની સેવામાં સેવારત છે અને એક ચાની ચુસ્કીથી થાકેલા પદયાત્રીઓ નવી તાજગી સાથે રિચાર્જ થઈ જાય છે। ચા એ આપણા જીવનમાં વણાયેલી અણમોલ ચીજ છે। ચાથી આપણી સવાર પડે છે। ચા એકબીજાને પ્રેમથી પીવરાવવામાં આવતું પીણું છે। ચાની ચુસ્કી ભરતા ગરમ ગપાટા મારતા પોલિટિક્સ અને દુનિયાભરની વાતો કરવાની કડી એટલે ચા। ચા વિશે ઘણા શાયરો અને કવિઓએ પણ શેર લખ્યા છે, જેમાંનો એક શેર છે કે માયુસ ચહેરે ઉસ વક્ત ખીલેંગે જબ સારે દોસ્ત એક સાથ ચાય પર ફિર મિલેંગે। જ્યારે ચાની કીટલી પર મિત્રો મળે એટલે દુનિયાભરની વાતો કરે છે। આ ઉપરાંત આપણે કોઈને મળવા બોલાવીએ તો પણ આવો જોડે ચા પીશું। આમ ચા એ સંબંધ જોડવાની જગતમાં સૌથી શ્રેષ્ઠ કડી છે। હાલમાં આદ્યશક્તિમાં અંબાની આરાધના માટે ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને આવે છે। આ માય ભક્તોની સેવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સાથે સાથે ઘણા સેવાભાવી લોકો સેવા કેમ્પ યોજીને માય ભક્તોની સેવા કરે છે, ત્યારે આજે વાત કરીશું ચાના સેવા કેમ્પની। અંબાજી ચાલતા જવામાં સૌથી વધુ અઘરું લાગતું હોય તો તે ત્રિશુલિયા ઘાટ ગણાય છે। આ ઘાટના ચઢાણ વખતે પદયાત્રિકો થાક મહેસૂસ કરતા હોય છે, તેને ધ્યાનમાં રાખીને ત્રિશુલિયા ઘાટ ચડતા જ પદયાત્રિકોની સેવા માટે છેલ્લા 37 વર્ષથી આઈટીઆઈના કર્મચારીઓ અને મિત્ર વર્તુળ દ્વારા ચાનો સેવા કેમ્પ ચલાવવામાં આવે છે, જેમાં વર્ષોથી એક જ ટેસ્ટની સરસ તાજી મીઠી ચા બનાવીને યાત્રિકોને આગ્રહપૂર્વક પીવડાવવામાં આવે છે। આ સેવા કેમ્પની ચાનો લાભ લેનાર અમદાવાદના જયેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા 22 વર્ષથી હું ચાલતો અંબાજી આવું છું અને દર વર્ષે ત્રિશુલિયા ઘાટ ચડ્યા પછી અહીં આઈટીઆઈના સેવા કેમ્પની ચા પીવું છું। 22 વર્ષની ચાનો ટેસ્ટ જરાય બદલાયો નથી અને આ ચા પીવાથી થાક ઉતરી જાય છે અને તાજગી અનુભવાય છે। હું અમદાવાદથી આવું છું, લગભગ 22 વર્ષથી ચાલતા આવું છું અને દર વર્ષે અમને અહીંયા ત્રિશુલિયા ઘાટ ઉપર ચા પીએ જ છે। ચાનો ટેસ્ટ જ્યારથી સ્ટાર્ટ કર્યું છે ત્યારથી એક સરખો જ આવે છે, કોઈ ચામાં ટેસ્ટમાં કોઈ ફરક નથી અને ચા બી સારી છે। થાક ઉતરી જાય છે। પ્રજાપતિ રમેશભાઈ મનસુખલાલ, હું આવું છું પાટણથી, ત્રિશુલિયા ધાર ચડું છું, તાણે મને બહુ થાક લાગે છે પણ અહીં આવીને માનસી કરીને સારી ચા પીવું છે ને, તાણે મારા શરીરની અંદર તાકાત આવી જાય છે અને મને બહુ મજા આવી જાય છે અને અંબાજી મારે ફટ કરતું આવી જાય છે, બરાબર। શ્રી જય અંબે આઈટીઆઈ સેવા કેમ્પના આયોજક જેડી પટેલે જણાવ્યું હતું કે 37 વર્ષથી અમે આઈટીઆઈના કર્મચારીઓ અને મિત્રો મળીને સેવા કેમ્પ ચલાવીએ છીએ। અત્યારે 38મો વર્ષ ચાલી રહ્યું છે અને 75મી પૂનમ છે, એમાં વર્ષમાં 2 વખત ચૈત્ર પૂનમ અને ભાદરવી પૂનમ ભરવા જઈએ છીએ, એટલે અમૃત મહોત્સવની ઉજવણી પણ કરી રહ્યા છીએ। હું જેડી પટેલ, રિટાયર્ડ આઈટીઆઈ સ્ટાફ, અમે આ જયશ્રી અંબે ત્રિશુળિયા ઘાટ સેવા કેન્દ્ર આઈટીઆઈ સ્ટાફ અને મિત્ર મંડળ સંચાલિત ચાલુ કરેલ છે। આ ચાલુ કરે અમારે 38મું વર્ષ છે આર્યુએ અને 75મી પૂનમ છે। અમે વર્ષમાં 2 વખત ચૈત્રી પૂનમ અને ભાદરવી પૂનમ એ 2 વખત કરીએ છીએ। એ રીતે જોઈએ તમારી આ 75મી પૂનમ છે, એટલે અમે આ વખતે અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યા છીએ હાલમાં।